સર્વત્ર ફેલાઈ રહેલા કોરોના વાયરસને અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન કરાયું છે, જેમાં લોકો જાનના જોખમ પણ સેવા કાર્ય કરવાનું ચૂકતા નથી. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે એવા કામરેજ ખાતે ફરજ બજાવતા 100 જેટલા પોલીસ કર્મીઓને અને જરૂરિયાતમંદોને કુમકુમ સોસાયટીના પ્રમુખ અને સભ્યો દ્વારા 20 દિવસથી જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે. તો જાણીએ એ વિશે કામરેજ પીઆઈ શું કહ્યું. કામરેજ ચાર રસ્તા ખાતે ફરજિયાત આવવું પડે છે, એટલે કામરેજ ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા ઘણો મોટો બંદોબસ્ત ફાળવામાં આવે છે. જેને જમવાની જે સગવડ પડશે તેના માટે આરટીપી દ્વારા સંસ્થાઓ દ્વારા જમવાનું ખૂબ જ સારું અને સમયસર પૂરું પાડવામાં આવે છે, હાઇજેનિક અને સમય બે બંને ટાઈમ પૂરું પાડવામાં આવે છે. એને અમે બિરદાવીએ છીએ. સાહેબજી, આ સિવાય કોઈ પોલીસ સ્ટાફને કંઈ જરૂરિયાત ખરી, તકલીફ પડતી હોય એવી? પ્રશાસન દ્વારા તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા સેનિટાઇઝેશન, માસ્ક અને જે બીજી ઇક્વિપમેન્ટ જોઈએ છે તે તમામ પૂરા પાડવામાં આવેલ છે. હાલ પોલીસની કોઈ તકલીફ. સાહેબ, પ્રજા તરફથી કાંઈ સહકાર મળે છે કે કોઈ તકલીફ પડે છે? પ્રજા દ્વારા પણ પૂરેપૂરો સહકાર મળી રહ્યો છે. જે સમય આપવામાં આવેલો છે એ સમય દ્વારા બહાર નીકળે છે. જે આવશ્યક સેવા વસ્તુઓ માટે છે એ માટે તકલીફ બહાર નીકળે છે. અને જે લોકો કોઈ કારણ વગર બહાર નીકળે છે તેઓ લોકો વિરુદ્ધ અત્યાર સુધીમાં 288ના કેસો કરવામાં આવેલ છે. 512 આરોપીઓ પકડવામાં આવેલ છે અને 138 માઇક્રો ડિટેન કરવામાં આવેલ છે. સાહેબ, કામરેજની પ્રજાને આપણો કોઈ સંદેશ? કામરેજની પ્રજાને ખાસ એ સંદેશ આપવા માંગુ છું કે કારણ વગર કોઈ બહાર નીકળો નહીં. કોરોના જે છે એ અડકવાથી કે એનાથી ફેલાય છે, તો મહેરબાની કરીને તમે બહાર નીકળશો નહીં. કુમકુમ સોસાયટીના પ્રમુખે પણ એમને આ સેવા કાર્ય કરવાની તક મળી છે તેમ કહી સોસાયટીમાં રોજે રોજનું જમવાનું બનાવી આપતા બહેનો ભાઈઓને પણ સારો સહકાર મળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જે આ કામરેજ ચોકડી ઉપર જે પોલીસો અમારું વર્તન કરે તેના માટે અમારી સોસાયટી વતી જે એક ટાઈમ જમવાનું ભોજન અમે આપીએ છીએ તે સોસાયટી વતી મહિલાઓને રોટલી બનાવી આપે છે અને ચાર એક ચમચાથી બનાવી અને બપોરનું જમવાનું અમે પોલીસ સ્ટેશન સર્વે પોલીસ સ્ટાફને પૂરું કરીએ છીએ. અંદાજે કેટલા માણસને જમાડો છો? અંદાજે 100 જમે છે અને પહેલી આપણે નવાગામ નગર પ્રાથમિક જ્યાં ક્વોરન્ટાઈન કરેલ રાખેલ છે તેમને પણ અમે જમવાનું પૂરું કરીએ છીએ અને કાંગ્રેજ ગામની પાછળ ચોરા ટાઉનશીપ છે ત્યાં 100 માણસ છે તેમને પણ અમે ચાક રોટલી પહોંચાડીએ છીએ. આવી રીતે અમે કરી અને 160 માણસની આજુબાજુ અમે રોજ જમાડીએ છીએ. શું તને સાચું કે અમારી મહિલા કુમકુમની બધી સાથ સહકાર આપી અને રોટલી બનાવી આપે છે અને અમે ચાર એક ભેગું સાપટું બનાવી અને અમે બધાને જમાડીએ છીએ. એમાં મારી કુમકુમ સોસાયટીનો પૂરો સહયોગ મને મળે છે. ચેરીએ ચેરીએથી લોકો ઉત્સાહ અને આનંદથી બનાવે છે. પોલીસ સ્ટાફ તરફથી બીજી કોઈ મદદ મળે છે તમને? પોલીસ સ્ટાફ અમને પૂરો સહકાર આપે છે અને અમારી સોસાયટીનું પૂરું રક્ષણ એ જ કરે છે કે કોઈને જરૂર વગર બહાર જવા દેતા નથી અને દિવસમાં 4 રાઉન્ડ મારે છે અને ખોટી રીતે લોકો રખડતા હોય તો તેમની ધરપકડ કરી અને એમની ઉપર કલમ લગાવે છે. તમારી સોસાયટી અને કામરેજ વિસ્તારના લોકો માટે કઈ સંદેશ તમારો? બસ એ જ વિચાર સંદેશ છે કે આ ક્વોરન્ટાઈન જે કોરોના જે મહારોગ છે તેમાં કામ વગર અને જરૂર વગર બહાર ન નીકળે અને ઘરની અંદર જ રહે અને સોસાયટીએ લોકોને સહયોગ આપે. લોકડાઉનમાં રસ્તે અટવાતા પડેલા લોકોને નવાગામ પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યા છે જ્યાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ તૈનાત છે. સ્કૂલમાં રાખેલા માણસો માટે નવાગામ હેલ્થ સેન્ટરના ડોક્ટર પણ સતત હાજર છે. અહીંયાની સ્થિતિ એ છે કે જે 29 લોકો અહીંયા રોકાયા છે શેલ્ટર હોમમાં એ બધા નોર્મલ જ છે. એ લોકોમાં કાંઈ સાઇન એન્ડ સિમ્ટમ્સ જોવા મળ્યા નથી અને રોજનું અમે લોકો એનું હેલ્થ ચેકઅપ કરીએ છીએ. ઇવન સાયકોલોજી પણ એમને ગાઈડન્સ અને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે એ લોકોને ઘરે જવા દે કે આ જે લોકડાઉન પૂરું થાય ત્યાં સુધી એ લોકોને ઘરે જવામાં દેવાય. એ લોકોને એ જ પ્રોબ્લેમ છે કે એ લોકોને ઘરે જવું છે. અહીંયા બધી ફેસિલિટી તો મળે છે, રોજનું જમવાનું 2 ટાઈમ ધેન નોર્મલ હેલ્થ ચેકઅપ રૂટીન હેલ્થ ચેકઅપ જે મળે છે. એ લોકોને નોર્મલ જે પ્રોબ્લેમ છે એ લોકોને મેન્ટલી સપોર્ટ કરવો જોઈએ. એના માટે સુરત સિવિલમાંથી સાયકોલોજિકલ ટીમ પણ અહીંયા વિઝિટ લેવા આવી હતી અને એમને ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે કે એ લોકોને મેન્ટલ પ્રિપેર કરવામાં આવ્યા છે. કામરેજના મામલતદાર પણ સતત સમગ્ર કામગીરી પર નજર રાખી રહ્યા છે અને અવારનવાર સ્થળની વિઝિટ પણ કરી રહ્યા છે. અમારે ત્યાં અત્યારે લગભગ 29 જેટલા શ્રમિકો અહીંયા હાલમાં છે અને તે જુદા જુદા રાજ્યના છે અને અત્યારે લોકડાઉનની પરિસ્થિતિને કારણે તેઓ આગળ જઈ શક્યા નથી એટલે આપણે એને શેલ્ટર હાઉસ તરીકે અહીંયા રાખવામાં આવેલા છે.
અને તેઓનું 3-4 વખત અમારે એને મેડિકલ ચેકઅપ અમારા આયુષના જે કર્મચારીઓ છે તેમના દ્વારા થયું છે, અને તેઓને કોઈપણ જાતની શારીરિક પીડા કે કોઈપણ જાતનું લક્ષણ એવું કંઈ અમને અત્યાર સુધી જાણવા મળેલ નથી. વધુમાં અહીંયા જેટલી બી સેવાભાવી સંસ્થાઓ છે, જેમ કે અમારા સેવાભાવી સંસ્થાના સંચાલક રાજીવભાઈ વગેરે અને અન્ય સંચાલકો સૌ કોઈ એમને સવાર સાંજ ઘર કરતાં પણ સારામાં સારું ભોજન મળી રહે તેવી અમે લોકોએ વ્યવસ્થા કરી છે. પીવાનું શુદ્ધ પાણી છે, કેમ્પસની અંદર ચારે બાજુ આપ જોઈ શકો તો ચોખ્ખાઈ છે, અને સંપૂર્ણ શાંત વાતાવરણની અંદર તેઓ લોકો અત્યારે શેલ્ટર હાઉસમાં રહી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં અમે પણ એમની મુસીબતો સમજીએ, પણ અમને પણ તેમને ઘર જેવું વાતાવરણ મળે, ખાવાનું શુદ્ધ મળે, પીવાનું શુદ્ધ પાણી મળે અને ચોખ્ખા વાતાવરણમાં તેઓ રહે તેવું અમે પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. આના માટે અમે અમારા બ્રાન્ચ સાહેબ અને કલેક્ટર સાહેબની તમામે તમામ સૂચનાઓ અને સરકારની તમામે તમામ સૂચનાઓનું પૂરેપૂરું પાલન કરી રહ્યા છીએ. સર, એના તરફથી સતત કોઈ માંગણીઓ થઈ રહી છે? એમના દ્વારાથી સતત માંગણીઓમાં ફક્ત એટલી જ માંગણી છે કે જેટલું જલ્દી બને તેમનું અહીંયાથી તેમને પોતાના ઘરે જવા માટેની પરવાનગી મળે તેટલી માંગણી થઈ રહી છે. અન્ય કોઈ માંગણી નથી. મેડિકલમાં કોઈને કોઈ જાતના લક્ષણો દેખાય છે? એમના કોઈ એમના તમામે તમામનું ચેકઅપ થઈ રહ્યું છે અને વારંવાર ચેકઅપ થયું છે. દર 2 દિવસના આધારે ચેકઅપ થાય છે. અત્યાર સુધી કોઈ એવા લક્ષણો જાણવા આવ્યા નથી. આપણા તરફથી કામરેજની જનતા માટે કોઈ સંદેશ? આ કપરો પરિસ્થિતિનો સમય છે. આખા દેશની અંદર આપ સૌને ખ્યાલ જ હશે તેમ આ રોગના લક્ષણો ધરાવતા માણસોની સંખ્યા વધી રહી છે. એવા સંજોગોમાં આપ સૌ ઘરમાં જ રહો, આ રોગથી ગભરાવાની કોઈ જરૂર નથી. જે પરપ્રાંતિઓ લોકડાઉનમાં ફસાઈ ગયા છે તેઓએ પોતાના ઘરે જવા દો તેવી આ પીતી કહી હતી. કોમલ રાજેન્દ્ર યાદવ. કહાં સે આ રહે આપ? નવી મુંબઈ કલમવલી. કહાં જા રહે હો? હરિયાણા હિસાર. આપકે સાથ કોણ કોણ હે? મોમ ડેડ સબ હે. કહાં પે? સિસ્ટર સબ હે. પૂરા ગ્રુપ હે? યસ. યહાં કિતને દિન તક રુકે? યહાં 31st સે હે અભી તક 14. સારી સુવિધા મિલ રહી યહાં પે? हाँ. मेडिकल चेकअप वगैरह हो रहा है? हाँ, रोज होता है. और कोई तकलीफ लग रही है आपको यहाँ पे? नहीं, यहाँ पे सारी सारी फैसिलिटीज हैं, खाना मिलता है, फिर यहाँ पे रोज चेकअप होता है, सब होता है. गांव जाने के लिए सिर्फ रुके हुए हैं यहाँ पे. गांव जाना है कि यही रुक लेना है? नहीं, जाना है. आपका नाम क्या है? नथुराम. कहाँ से आ रहे हो? नवी मुंबई कलमबोली से. कहाँ जा रहे हो? हिसार डिस्ट्रिक्ट हरियाणा. ये कहाँ पे रुके हो आप? અમે નવાગાંવ પ્રાથમિક શાલા મેં રુકે. યાની ગુજરાત મેં? હા જી. કિતને દિન સે? અમે 31 તારીખ સે યહાં પર સર. ઓકે. કોન કોન હે આપ આપકે સાથ ઓર ભી? અમારે સાથ 13 જણ હે સાહેબ, બચ્ચે બચ્ચે મિલા કે. ઓકે. ક્યા યહાં પે વ્યવસ્થા મિલ રહી હે કુછ આપકો? વ્યવસ્થા અચ્છી હે સાહેબ, ખાને પીને કી, નાને ધોને કી, લાઇટ વ્યવસ્થા, બહુત સી NGOs સંસ્થાએ ભી હૈ જો હમે ખાના પ્રોવાઇડ કરતી હૈ. ઉસમે સબસે પ્રમુખ હૈ કુમકુમ સોસાયટી પ્રગજી ભાઈ. इसके अलावा जय गुरुदेव वाले भी अच्छा खाना प्रोवाइड करते हैं. और कोई तकलीफ हो रही है आपको यहाँ पे? तकलीफ कुछ नहीं है साहब, हम 15 दिन से यहाँ पे कंटिन्यू. हमें कोई वो चीज़ वायरस वाला खतरा तो है नहीं. हम वहाँ 10 दिन बॉम्बे में अच्छी तरह से देखभाल करके आए हैं, उसके बाद 15 दिन यहाँ पे हो गए हैं. हम अपने गाँव जाना चाहते हैं. 2-2 साल के हमारे साथ बच्चे भी हैं जो बहुत तकलीफ में है साहब, क्योंकि कोई भी आदमी बंधुआ रह के है ना, वो तबीयत इतनी संभाल नहीं पाएगा.